આપણી મેં યુનિટ 4 કમ્પ્લીટ કરી લીધું છે એટલેની એક્સરસાઇઝ પણ આપણે કરી લીધી છે. હવે આપણે બુકમાં તેની એક્સરસાઇઝ કરીશું. તો જો બાળકો, આપણે 4 લાઈન બુકમાં યુનિટ 4 ના એનિમલ્સના આપણે સ્પેલિંગ લખ્યા હતા. એનિમલ્સ એટલે કે પ્રાણીઓ, તેના આપણા સ્પેલિંગ, ઉચ્ચારને અર્થ તેવી રીતે 3 વિભાગ પાડીને આપણે બધા જ સ્પેલિંગ કમ્પ્લીટ કર્યા હતા. 4 લાઈન બુકમાં આપણે 3 પેજમાં સ્પેલિંગ લખ્યા હતા. હવે આપણે તેની એક્સરસાઇઝ કરીએ. તો જો બાળકો, આપણે હવે જે સ્પેલિંગ પૂરા થયા તેના પછીના નવા પેજથી અહીંયા આપણે હેડિંગ લખીશું કે સ્વાધ્યાય. આવી રીતે લખવાનું છે. ત્યાર પછી અહીંયા આપણે હેડિંગ લખીશું કે આપેલ સ્પેલિંગના ઉચ્ચાર અને અર્થ લખો. તમને ટેસ્ટમાં કે એક્ઝામમાં એવી રીતે પૂછાય કે સ્પેલિંગ આપ્યો હોય તો તેનો ઉચ્ચાર અને અર્થ લખવાનો, અને ઉચ્ચાર આપ્યો હોય તો સ્પેલિંગ અથવા અર્થ લખવાનો, અને જ્યારે અર્થ આપ્યો હોય તો તમારે સ્પેલિંગ અને ઉચ્ચાર લખવાનો. આવી 3 જાતની એક્સરસાઇઝ આવે છે, સ્વાધ્યાય આવે છે, તે હવે આપણે કરીશું. તો જુઓ બાળકો, અહીંયા સ્પેલિંગ આપેલો હોય ને ઉચ્ચાર અર્થ લખવાનો, તો ધારો કે તમને આવી રીતે કોઈ સ્પેલિંગ આપે HORSE, આવી રીતે કરેલું હોય. ત્યાર પછી સ્પેલિંગ આપ્યો હોય MONKEY. ત્યાર પછી LIONE. તેના પછી DOG. જો બાળકો, 4 લાઈન બુકમાં કેવી રીતે સ્પેલિંગ લખવા, ત્યાં વિડીયો જોઈને બરાબર લખવા. H છે તે બીજી ABCD નો ઉપરની બે લીટીમાં આવે છે, તો આપણે ત્યાં લખ્યો. ત્યાર પછી ORSE, આ બધા જ લેટર્સ બીજી ABCD ના વચ્ચેની લાઈનમાં આવતા હોવાથી આપણે વચ્ચેની લાઈનમાં લખ્યા. તમારે પણ આવી જ રીતે 4 લાઈન બુકમાં બધા જ સ્પેલિંગ લખવાના રહેશે. ત્યાર પછીનો સ્પેલિંગ છે RABBIT. શું છે RABBIT? તો જુઓ બાળકો, આવી રીતે તમને કોઈ પણ 5 સ્પેલિંગ આપ્યા છે. હવે તેનો ઉચ્ચાર અને અર્થ લખીશું. તો જુઓ, HORSE તે સ્પેલિંગ આપણે વાંચ્યો, તો તેનો ઉચ્ચાર શું થશે? જુઓ બાળકો, આ બધા જ સ્પેલિંગ મેં તમને પાકા કરવા માટે કહ્યું હતું. જો તમે આ સ્પેલિંગ પાકા કર્યા હશે તો તમને સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આ બધું જ આવડશે. જો તમને આ સ્પેલિંગ આપ્યો છે, તમે પાકો કર્યો હશે, તો તમને તેનો ઉચ્ચાર અને અર્થ ખૂબ જ સરળતાથી તમે લખી શકશો. HORSE તેનો ઉચ્ચાર શું થશે? હોર્સ. તો અહીંયા આપણે લખીશું હોર્સ, અને હોર્સ એટલે શું થશે? તો કે ઘોડો. તો અહીંયા આપણે લખીએ કે ઘોડો. ત્યાર પછી છે MONKEY. MONKEY એટલે શું થાય? કે મંકી. અહીંયા આપણે ઉચ્ચાર લખીએ તેનો મંકી. હવે ઉચ્ચાર આપણે લખ્યો મંકી, હવે મંકીનો અર્થ શું થશે? તો કે વાંદરો. તો અહીંયા આપણે લખીએ વાંદરો. ત્યાર પછી છે LION. LION સ્પેલિંગ એવો આપ્યો છે, હવે તેનો ઉચ્ચાર શું થાય? તો કે લાયન. લાયન, લાયન એટલે સિંહ, તેનો અર્થ થશે સિંહ. ત્યાર પછી સ્પેલિંગ આપ્યો છે આપણને DOG. શું આપ્યું છે? DOG
डीओजी એટલે શું થાય તેનો ઉચ્ચાર તો કે ડોગ તો અહીંયા આપણે લખ્યું ડોગ અને ડોગ નો અર્થ થશે કૂતરો તો અહીંયા આપણે લખીએ કૂતરો ત્યાર પછી આપણો સ્પેલિંગ છે આર એ ડબલ બી આઈ ટી શું છે આર એ ડબલ બી આઈ ટી એટલે શું થશે તેનો ઉચ્ચાર રેબિટ અહીંયા આપણે લખીએ રેબિટ અને રેબિટ એટલે સસલું એનો અર્થ થશે સસલું હવે આપણે અહીંયા સ્પેલિંગ આપ્યા હતા તેના ઉચ્ચાર અને અર્થ લખ્યા હવે બાજુના પેજમાં આપણે નવી એક્સરસાઇઝ લખીએ જુઓ બાળકો એક એક્સરસાઇઝ એક પેજમાં લખવાની બીજી એક્સરસાઇઝ બીજા પેજમાં એકના એક પેજમાં જેટલો સમય તેટલું લખવાની જરૂર નથી અહીંયા સુધીનું આપણે લખ્યું પછી અહીંયા જુઓ આ બે લીટી વધી છે તે બંને લીટી તમારે છોડી દેવાની નવા પેજ ઉપરથી આપણે નવું લખવાની શરૂઆત કરીએ તો જુઓ અહીંયા આપણે આવી રીતે હેડિંગ લખીશું કે આપેલ ઉચ્ચારના સ્પેલિંગ અને અર્થ લખો હવે અહીંયા આપણે સ્પેલિંગ લખવાનું છે સોરી બાળકો ઉચ્ચાર જ લખવાના છે સ્પેલિંગ અને અર્થ તો આપણી એક્સરસાઇઝ છે એટલે ઉચ્ચાર હંમેશા અહીંયા વચ્ચે આવે છે એટલે આપણે અહીંયા વચ્ચે લખીશું હવે અહીંયા ઉચ્ચાર આપણે લખીએ કે કેમલ ત્યાર પછીનો બીજો ઉચ્ચાર લખીશું પીગ તેના પછી લખીએ શીપ ત્યાર પછી સ્ક્વિરલ સ્ક્વિરલ હવે લખીશું ફોક્સ તો જુઓ બાળકો અહીંયા આપણે પાંચ ઉચ્ચાર લખ્યા હવે તે પાંચે પાંચ ઉચ્ચારના સ્પેલિંગ અને અર્થ લખવાના છે તો જુઓ બાળકો અહીંયા આપણે ઉચ્ચાર લખ્યો છે કે કેમલ તો કેમલનો સ્પેલિંગ શું થશે તે અહીંયા લખવાનો અને તેનો ઉચ્ચાર શું થશે તે અહીંયા આ બાજુ આપણે લખીશું તો સૌથી પહેલાં આપણે સ્પેલિંગ લખીએ તો સ્પેલિંગ આવશે સી એ એમ ઈ એલ શું થશે કેમલનો સ્પેલિંગ સી એ એમ ઈ એલ કેમલ અને કેમલ એટલે ઊંટ તો ઊંટ આપણે અહીંયા અર્થ આવશે તેટલી કેમલની બાજુમાં ઉચ્ચારની બાજુમાં અર્થ લખીએ ત્યાર પછી લખેલું છે પીગ પીગ એટલે શું થશે તેનો અર્થ શું થાય પીગનો તો કે ભૂંડ અથવા ડુક્કર બંને થાય તો અહીંયા આપણે પીગનો સૌથી પહેલાં સ્પેલિંગ લખીશું તો પીગનો સ્પેલિંગ થશે પી આઈ જી શું થશે પી આઈ જી પીગ અને પીગ એટલે ભૂંડ ત્યાર પછી લખ્યું છે સીપ તો સીપનો સ્પેલિંગ શું થશે અહીંયા આપણે લખીએ એસ એચ ડબલ ઈ પી એસ છે તે બીજી એબીસીડીનો હોવાથી આપણે વચ્ચેની લીટીમાં લખ્યો ત્યારબાદ એચ ઉપરની બે લીટીમાં ડબલ ઈ વચ્ચેની લીટીમાં અને પી નીચેની બે લીટીમાં લખાશે એસ એચ ડબલ ઈ પી સીપ સીપ એટલે ઘેટું ત્યાર પછીનો ઉચ્ચાર આપેલો છે આપણને સ્ક્વિરલ તો સ્ક્વિરલનો સ્પેલિંગ શું થશે તો કે એસ ક્યુ યુ આઈ એસ ક્યુ યુ આઈ ડબલ આર ઈ એલ એસ ક્યુ યુ આઈ ડબલ આર ઈ એલ સ્ક્વિરલ એટલે ખિસકોલી
તો અહીંયા આપણે લખીશું તેનો અર્થ ખિસકોલી. ત્યાર પછી ઉચ્ચાર આપ્યો છે આપણને ફોક્સ, તો ફોક્સનો સ્પેલિંગ શું થશે? તો કે એફ ઉપરની બે લીટીમાં ઓ અને એક્સ, વચ્ચેની લીટીમાં એફ ઓ એક્સ, ફોક્સ. ફોક્સનો અર્થ થશે શિયાળ. તો અહીંયા આપણે લખીએ શિયાળ. તો જુઓ બાળકો, અહીંયા આપણે આપેલા ઉચ્ચારના સ્પેલિંગ અને અર્થ લખ્યા, અને આ બાજુના પેજમાં આપેલા સ્પેલિંગના ઉચ્ચાર અને અર્થ લખ્યા. હવે આપણે ત્રીજી એક્સરસાઇઝ કરીએ, જેમાં અર્થ આપ્યો હોય અને ઉચ્ચાર અને સ્પેલિંગ બંને લખવાના હોય, જે આપણે પાછળના પેજમાં લખીશું. તો પાછળ નવા પેજ ઉપર નવું હેડિંગ લખીએ આપણે. આપેલ અર્થના સ્પેલિંગ અને ઉચ્ચાર લખો. શું આવશે? આપેલા અર્થના સ્પેલિંગ અને ઉચ્ચાર લખો. હવે અહીંયા આપણે અર્થ લખીશું ને પછી તેના સ્પેલિંગ અને ઉચ્ચાર લખીએ. અહીંયા હવે આપણે અર્થ લખીએ. તો અર્થ આપણે લખીશું અહીંયા ગાય. ત્યાર પછી બીજો અર્થ લખીએ વાઘ. તેના પછી હાથી. ત્યાર પછી અર્થ લખીએ આપણે હરણ. છેલ્લો પાંચમો અર્થ લખીએ આપણે ભેંસ. તો જુઓ બાળકો, અહીંયા આપણે પાંચ અર્થ લખ્યા. હવે તે પાંચે પાંચ અર્થના આપણે સ્પેલિંગ અને ઉચ્ચાર લખીશું. તો અહીંયા આપણો અર્થ છે ગાય. તો ગાયને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે કાવ. તો કાવનો સ્પેલિંગ અહીંયા આપણે લખીએ કે સી ઓ ડબલ્યુ. તેનો સ્પેલિંગ શું થયો? કાવનો સી ઓ ડબલ્યુ. હવે અહીંયા તેનો ઉચ્ચાર લખીએ કાઉ. શું આવશે? કાઉ. સી ઓ ડબલ્યુ કાઉ એટલે ગાય. ત્યાર પછી અર્થ આપ્યો છે આપણને વાઘ. હવે વાઘનો સ્પેલિંગ શું થશે અને તેનો ઉચ્ચાર શું થાય? તો સૌથી પહેલા ઉચ્ચાર, તો કે વાઘનો ઉચ્ચાર થાય છે ટાઈગર. ટાઈગર એટલે વાઘ. તો હવે અહીંયા આપણે તેનો સ્પેલિંગ લખીએ ટી આઈ જી ઈ આર. શું આવશે? ટી આઈ જી ઈ આર ટાઈગર. ટાઈગર એટલે વાઘ. તો હવે અહીંયા આપણે લખીશું તેનો ઉચ્ચાર ટાઈગર. ટી આઈ જી ઈ આર ટાઈગર એટલે વાઘ. ત્યાર પછી અર્થ આપ્યો છે આપણને હાથી. તો હાથીને આપણે શું કહીએ બાળકો? તો કે એલિફન્ટ. શું કહેવાય? એલિફન્ટ. અહીંયા આપણે તેનો સ્પેલિંગ લખીએ ઈ એલ ઈ પી એચ એ એન ટી. ઈ એલ ઈ પી એચ એ એન ટી આ તેનો સ્પેલિંગ થયો. હવે ઉચ્ચાર લખીએ એલી ફંટ. ઈ એલ ઈ પી એચ એ એન ટી એલિફન્ટ એટલે હાથી. ત્યાર પછી આપણને અર્થ આપ્યો છે હરણ. તો હરણને શું કહેવાય બાળકો અંગ્રેજીમાં? તો કે ડિયર. ડિયર એટલે હરણ. તેનો સ્પેલિંગ શું થશે? તો કે ડી ડબલ ઈ આર. ડિયર એટલે હરણ. હવે અહીંયા આપણે લખીએ ડી ડબલ ઈ આર. હવે અહીંયા ઉચ્ચાર લખીએ ડી અર. ડિયર એટલે હરણ. ત્યાર પછી આપણને અર્થ આપ્યો છે ભેંસ. તો ભેંસને અંગ્રેજીમાં શું કહેશું બાળકો આપણે? તો કે ભેંસને અંગ્રેજીમાં કહેવાય બફલો. બફલો એટલે ભેંસ. અને તેનો સ્પેલિંગ થાય છે બી યુ
ડબલ એફ એ એલ ઓ બફલો એટલે ભેંસ. હવે અહીંયા આપણે તેનો સ્પેલિંગ લખીએ, બી યુ ડબલ એફ એ એલ ઓ, બી યુ ડબલ એફ એ એલ ઓ બફલો. બફલો એટલે ભેંસ. તો જુઓ બાળકો, અહીંયા આપણે આ ત્રણ જાતના સ્વાધ્યાય કર્યા, એક્સરસાઇઝ કરી. તે તમારે તમારી ફોર લાઇન બુક છે જે પાકી બુક બનાવવાની કીધી હતી, ફોર લાઇન બુક એ અંગ્રેજી વિષય માટે, તેમાં આ વિડીયો જોઈને આ ત્રણે ત્રણ એક્સરસાઇઝ તમારે કમ્પ્લીટ કરવાની છે, સારા અક્ષરે લખવાની છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.